मुंद्रा તાલુકાના કુકડસર ગામના દિવ્યાંગ યુવાનને સરકારની યોજનાઓનો હજુ સુધી કોઈ લાભ મળ્યો નથી। મારું નામ લદાભાઈ છે, રબારી સમાજમાંથી આવો છો। શું સમસ્યા છે તમારી? મને કાઈ આજ 35 વર્ષ થયા, કોઈ સહાય નથી મળતી સરકારી। કોઈ સહાય નથી મળી? કોઈ કોઈ નહીં, કોઈ આવ્યા જ નથી। ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ નથી આવ્યો। કોઈ નહીં, મને કોઈ સહાય મળતી નથી। તો મને કોણ દેશે? સરકાર નહીં દે તો બીજું કોણ આપશે? શું સહાય તમને જોઈએ છે? આમાં મહિને મહિને પૈસા સરકાર અંપકને મળે છે? 100% નથી મળતા? મળે છે। હા, તો મને એ નથી મળતા, કાંઈ નથી સરકાર, કાંઈ સરકાર તરફથી નથી, કાંઈ નહીં। અને આ સાયકલે પ્રાઇવેટ સસ્તા આપે, સરકારી નથી આપી। સરકારી પ્રયાસ તમને સાયકલ પણ નથી મળી? હા, તો સરકાર તો મોટા મોટા મોટી યોજનાઓ લાવે છે તે? હા, લાવે છે, ખાલી શું કામનું? ને વડાપ્રધાન કહે છે દિવ્યાંગો માટે, આપણે ઉત્કર્ષ માટે કાંઈ નથી મળ્યું, 35 વર્ષ થયા મને। તો અહીંયા ભાજપનું શાસન છે, નગરપાલિકા ભાજપની છે, તાલુકા પંચાયત ભાજપની છે, બધા કોઈ આવ્યા જ નથી તમારી પાસે? કોઈ 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 નથી। હમણાં ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોણ કોણ આવ્યા તમારે અહીંયા મુલાકાત? મને કોઈ મુલાકાત તમારા સિવાય કોઈ મુલાકાત જ નથી થઈ, હું તો મારે ઘરે જ બેઠો। ભાજપ, આમ આદમી, કોંગ્રેસ કોઈ નથી આવ્યા? ના, આમ આદમી આમ આદમી છે, આમ આદમી વાર આવ્યા છે। એ શું તમે તમને શું કીધું એમણે? મને સાયકલ આપવાનું કીધું। આમ આદમી પાર્ટી વાર આપશે તો ભાજપને કોંગ્રેસ વાળા શું કામ નથી આપતા? એ તો હવે એમને ખબર। તો એમની આગળ તમે શું અપેક્ષા રાખશો? અમે તો અપેક્ષા કાંઈ રાખતા જ નથી અમે। કેટલા ગામમાં કેટલે રબારીઓની વસ્તી છે? રબારીઓ 400 ઘરે, 400 થી 500 ઘર હશે। અને મોટાભાગે શું શું ગામમાં પણ વિકાસના કામો થયા છે કે શું લાગે છે? ગામમાં તો એ વિકાસનો કામ તો કાંઈ મને કાંઈ નથી ખાતા, સીરી બીરી બધું એવું જ પડ્યું। શું લાગે છે આ વખતે આમ આદમી પાર્ટીનું જોર કેવું છે? જોર તો બરોબર છે, સારું લાગે છે। હા હા, આ વખતે કોણ આવશે તમને કોણ લાગે છે? દાવેદાર 3 છે માંડવી મુંદ્રામાં, કોણ જીતશે આ વખતે, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી? આમ આદમી। એટલે એવો કેવો કારણ છે કે આમ આદમી જીતશે? કામ કરે છે એટલે। કામ કરે છે, દિલ્હીમાં કામ થયા છે તમને શું લાગે છે? દિલ્હીમાં તો થયા જ છે ને કામ, બરાબર। તો મિત્રો, આ હતા લદાભાઈ રબારી, અને એમનું કહેવું છે કે હું દિવ્યાંગ છું, મને છેલ્લા ઘણા વર્ષોથી મારા જે પ્રશ્નો હતા એનો ઉકેલ કોઈ હજી સુધી લાવ્યો નથી, અને ભાજપનું જ્યારે અહીંયા શાસન હોય મુંદ્રા વિસ્તારમાં અને એમની પૂછા કરવા કોઈ આવતું ન હોય ત્યારે સ્વાભાવિક છે કે એમનો આક્રોશ મીડિયા સામે આવે જ। તો મિત્રો, ખરેખર મોટા લોકોની તો દરેક પાર્ટીઓ નોંધ લેતી હોય છે, પરંતુ જ્યારે આજે અમે પ્રવાસમાં નીકળ્યા ત્યારે જોયું કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે કૈલાસદાનભાઈ ગઢવી, એ નાના નાના માણસોની પણ નોંધ લે છે અને એમના પ્રશ્નોને પણ સાંભળે છે। પરેશ જોશી, કુંકણસર, મુંદ્રા, કચ્છ।